બધાને હું 3 દિવસ થી મળું છું ભાઈ, હું 3 દિવસ થી મળું છું. મારી પાસે નામ હોય બધા બેઠા છે, ત્યાં બેઠા છે. શનિવારની સાંજે રાજકોટમાં ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી અને જે દુર્ઘટના ઘટી હતી એના પછી છેલ્લા અમુક કલાકોથી રાજકોટના લોકસભાના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા એ ગાયબ હતા અને આજે અચાનક એ પ્રગટ થયા છે, લોકો સામે આવ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. અને લોકો સાથે વાતચીત કરતા કરતા એમણે શું વાત કરી, એ શા માટે હાજર નહોતા, એ મુદ્દે પણ એમણે શું વાત કરી છે, ચલો સાંભળીએ. 17 ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે. થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે. 27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે. એ પૈકી 17 મેચિંગ પણ થઈ ગયું. અત્યારની આજની અત્યારની સ્થિતિએ 10 મેચિંગ બાકી છે જેની હવે વેઇટ કરી રહી છે. પરિવારોના માળા વિખાઈ ગયા. એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતો હોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી. લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો. કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેકઠેકાણે સભા યોજતા હતા, 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો. એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે, ટેકો થવાની ઘટે. હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોઓર્ડિનેટ કરતો હતો, અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો, એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોઓર્ડિનેશન સારી રીતે ચાલે. કે હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો અને આપના લોકોએ મારી બાઈટ પણ લીધી એમ્સમાં.